જન્મના ચાર અતિશય પૂરા થયા. ત્રણ રાઉન્ડમાં પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજી રો હવે શરૂ થાય છે. બીજી રોમાં પણ આપણે બે વિભાગ પાડશું, પહેલા ત્રણ અને પછીના આઠ. સમૃદ્ધિ, સાધના અને સિદ્ધિ આ પરમાત્માના જીવનના ત્રણ કાળ છે. જન્મથી લગાવી દીક્ષા લે ત્યાં સુધી પ્રભુનો સમૃદ્ધિ કાળ છે. આ ઉપર જો બધું સમૃદ્ધિ કાળ છે. ચારિત્ર લીધા પછી કેવળ જ્ઞાન પામે ત્યાં સુધી પ્રભુનો સાધના કાળ છે. આ સાધના કાળમાં પણ મોટે ભાગે આ ચાર અતિશય સાથે ચાલે છે. પણ આ સાધના કરતા કરતા પરમાત્મા એક દિવસ જયારે ક્ષપક શ્રેણી માંડે છે, બારમા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય થાય છે અને પ્રભુને કેવળ જ્ઞાન થાય છે. ઘનઘાતી કર્મનો ક્ષય થતા પરમાત્માને કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થતાની સાથે જ પરમાત્માને 11 અતિશયો એકી સાથે પ્રગટ થાય છે. એમાંનો પહેલો અતિશય ભગવાન જે સમવસરણ પર બિરાજમાન થાય છે ને, એ સમવસરણની લંબાઈ અને પહોળાઈ ખાલી એક યોજનની છે. એક યોજન એટલે 3200 માઇલ. ભગવાનના સમવસરણની લંબાઈ અને પહોળાઈ એક યોજનની હોય છે. એક યોજનની અંદર લિમિટેડ કદાચ 3200 માઇલ લાખો લોકો બેસી શકે, કરોડો પણ બેસી શકે. આજ સમવસરણમાં કરોડો દેવતાઓ બેસી શકે છે, આજ સમવસરણમાં કરોડો મનુષ્યો પણ બેસી શકે. આ તો ત્રીજો ગઢ છે. ત્રીજા ગઢની લંબાઈ અને પહોળાઈ તો નાની હોય, સૌથી નીચલો જે પહેલો ગઢ છે ને, એ એક યોજન લાંબો પડો છે. અને છતાં લિમિટેડ પ્લેસમાં અનલિમિટેડ પબ્લિક બેસી શકે, આને શું કહેવાય? પરમાત્માનો અતિશય. આજ સવારે રાજુભાઈ જરા ટેન્શનમાં આવી ગયા, મને કે મારા સાહેબ જગ્યા ઓછી છે, અંદર મહાત્મા ઘણા છે, માટે અંદર તો ખુરશી નહીં મુકાય, આપણને આજે જગ્યા ટૂંકી નહીં પડે. તો રાજુભાઈ, આજે આ પુષ્પદંતનો હોલ નહીં સમજો, આજે આને સમવસરણ સમજો. જેટલા આવ્યા એટલા બધા આની અંદર એક પણ જણને પાછા નહીં જવા દે. પ્રભુના સમવસરણમાં જો બધા સમાઈ જાય તો એ જ પરમાત્માના અતિશયનો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે કોઈને પાછા છે ને જવું પડે. બધા બહેનો આજે જો સમાઈ ગયા છે. પ્રભુનો પહેલો અતિશય જે કોટી જીવ સમાવેશ, ઘનઘાતી કર્મનો ક્ષય થતા પહેલો અતિશય પ્રગટ થયો, એ કરોડ આત્મા એની અંદર સમાઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આ એક એક પેન્ટિંગ્સ કૌશિકભાઈ, કૌશિક આઉટડોરની એક ફૂટનો ભાવ શું ચાલે છે? નહીં કયો તમારા ધંધા રિવાજ તમે ખુલ્લી નહીં કરતા. હું તમને કહી દઉં, આ એક ફૂટનો ભાવ 10,000 રૂપીસ. કલાકાર કોઈ 2 થી 4 ફૂટના છે, કોઈ 3 થી 6 ફૂટના, 4 અને 6નો જ છે. કોઈ પણ પેન્ટિંગ જો આડા ઊભા, પણ આ અતિશય બાકી રહી ગયો હતો. આમાં બહુ ડેપ્થનું કામ હતું. અચાનક યાદ આવ્યું કે આ એકના કારણે આખો સેટ ખૂટે છે. અમે એને ઓફર કરી, 1.5 મહિનાની અંદર જોઈએ, સામે એને ઓફર કરી, 2 લાખ આપો તો 1.5 મહિનામાં કામ થાય. ગરજે કેવું પડે, 2 લાખ રૂપિયા આપીને એક જ પેન્ટિંગ તૈયાર કરાવીશ, ખાલી 6 ફૂટ. આમાં મોટું દેખાય, બાકી છે 6 ફૂટનું, 2 લાખ રૂપિયા. પણ વર્ચ, હું તમને જયારે એક એક વસ્તુ આમાંથી સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે કેટલું વર્ચ. આની અંદર એને 12 પરસદાને બેસાડી દીધી છે. 4 નિકાયના દેવી દેવતાઓ છે, શ્રાવકો અને શ્રાવિકાઓ, સાધુ અને સાધ્વી. 4 નિકાયના દેવ અને દેવી એટલે 8, સાધુ સાધ્વી 10, શ્રાવક શ્રાવિકા 2, 10 ને 2 12, 12 પરસદા આની અંદર છે.
ભગવાનના સમવસરણમાં સાધ્વીજી ભગવંતો ઉભા ઉભા દેશના સાંભળતા હોય, આ પ્રભુના શ્રમણી જો ઉભા ઉભા સાંભળી રહ્યા છે. તમે ગણી નહીં શકો એટલી સંખ્યામાં અહીંયા સાધ્વીજી ઉભા છે, તમે ગણી નહીં શકો એટલી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓને બેસાડ્યા. કરોડો આત્માઓ પ્રભુની દેશનાની ભૂમિમાં સમાઈ જાય, આ પ્રભુનો તેનો